મહિલાઓને પણ ખાસ ધ્યાનથી પરિવારમાં કે ભાઈ અનિતનું ધન એના પતિને કે ભાઈ ઘરમાં અનિતિનું દ્રવ્ય આવવું ન જોઈએ. ઓછું હશે ચાલશે, પણ અનિતિનું બીજાના હકનું હકમાં ખાવું ને હદમાં ખાવું, બીજાના હકનું અનિતિનું દ્રવ્ય આપણા ઘરમાં ન આવે, કારણ કે એ દ્રવ્ય ઘરમાં ઉત્પાત ક્લેશ જ લાવશે, એનાથી બુદ્ધિ ભ્રષ્ટ જ થશે. જેનું આ પ્રમાણ આ પરીક્ષિત રાજા એનું પ્રમાણ છે, કારણ કે જે મુગટ એમણે ધારણ કર્યું એ અનિતિના દ્રવ્યથી આવેલું હતું. જ્યારે જરાસન સાથે યુદ્ધ થયું હતું અને ત્યાંથી જે ધન લઈને આવ્યા હતા યજ્ઞ માટે, તો એ અનિતિનું ધન હતું ને એ મુગટ જ્યારે રાજાએ માથા ઉપર પહેર્યું, પ્રચલિત કથા છે કે એ મુગટ ધારણ કરવાથી જ એ કલી પુરુષ એમના મસ્તક પર આવીને બેસી ગયો. અને વિચારો, જે ધર્મનિષ્ઠ ભક્તિનિષ્ઠ જ્ઞાની એવા પરીક્ષિતજી મહારાજ, અજ્ઞાન થાતી એ મુગટ ધારણ કરવાથી એમની બુદ્ધિ એ ભ્રષ્ટ થઈ ગઈ, તો પછી સાધારણ જીવની શું ગતિ છે? તો હમ સબકો તો કિતની સાવધાની રખની ચાહીએ. આપ સ્વયં વિચાર કરે ઇસ બાત કા. તો કમાઓ તો નીતિ સે, રહો તો રીતિ સે, ઓર હરિ ભજન કરો તો પ્રીતિ સે. યે નીતિ રીતિ ઓર પ્રીતિ, યે તીન ચીજે આવશ્યક હૈ. તો કમાઓ તો નીતિ સે, નીતિથી કમાઓ. એમ પણ અમારી દેશની સરકાર હવે આ નીતિ માટે બહુ અલગ અલગ કાયદાઓ, ડિમોનેટાઇઝેશન, જે નોટબંધી કરી કે આ ભાઈ જે બ્લેક મની કાળું નાણું આ ધીરે ધીરે બંધ થાય, નીતિનું દ્રવ્ય આપણી પાસે રહે, આપણા હકનું રહે. આજે લોકો એમાં એ ચોરી, એ ચોરી જ કહેવાય ને, પછી કરની ચોરી કરે, ટેક્સની ચોરી કરે. બારે કંઈ લેવા જઈએ તો ઓલા દુકાનવાળાને બિલ આપવું ગમતું નથી, કારણ કે બિલ આપે તો પાછું એને ટેક્સ લાગે, અને ઓલા સામેવાળોએ લેવા એને કંઈ બિલની જરૂર નથી. આ શું થાય છે? ધીરે ધીરે આ, એ ભલે હોય 50 રૂપિયાની વસ્તુ, લેકિન ધીરે ધીરે આખું આ જે બ્લેક મની જે કહીએ છીએ આપણે, તો ક્યાંક ને ક્યાંક આપણે એના છીએ જ ને હિસ્સા, એના અંગરૂપ આપણે પણ છીએ. શું કામ કોઈ વસ્તુ આપણે બહારથી ખરીદીએ તો નહીં આપણે એનું બિલ કેમ ન લઈએ? ઘણી વખત તો જોઈએ દુકાનમાં ઓલો બિલની વાત કરો તો ઓલો ચોપડા ગોતે, એ બિલ બુક પણ ન હોય, લોકોને ગમે નહીં. અને વિચારો, ઈ તમે 50 રૂપિયાની વસ્તુ બિલ સાથે લગભગ 5-7 રૂપિયા જે વધતા હશે, એ 2 રૂપિયા વધતા હોય જે હોય, હવે એ 2-5 રૂપિયાના લીધે ઓલું આખું 50 રૂપિયા ઓલાની પાસે એ બ્લેક મની રૂપમાં થઈ ગયો. થયું કે નહીં કાળું નાણું? અને એ એ કાળું નાણું એના, એ તો અપરાધી થયો, સાથે આપણે પણ થયા કે નહીં? હવે તમે 500 રૂપિયાની વસ્તુ લીધી હોય અને એમાં ક્યાંક 10-15-20 રૂપિયા તમારે ટેક્સમાં જતા હોય, એક્સ ઓલો પાછો કહી દે કે ભાઈ તમારે પાછો વધારે ચૂકવવા પડશે, આટલા વધી જશે, કે રેવા દો ને ઓલો લખીને આપી દો કાચામાં. હવે એ 15-20 રૂપિયા માટે કેટલા થાય? મને તો બહુ ખબર નથી, આપ બધા વધારે જાણકાર છો એના. હવે એ 25-20 રૂપિયા માટે ઓલા 500 રૂપિયા બ્લેક મનીના રૂપમાં ઊભા થઈ ગયા. અને તમે વિચારો, એવા 500-500 મળીને આ જે ઓલા બહારની ક્યાં વાત કરીએ કે બહારથી સ્વિટ્ઝરલેન્ડથી પૈસા આવે, અહીંયા આપણે જ બધું ભેગું કરીએ છીએ. આ બધું આપણે બધા કેટલું ભેગું કરીએ અને અપેક્ષા શું રાખીએ? બહારથી ક્યારે આવશે, ઓલો ક્યારે આવશે, તું અહીંનું બંધ કર ને ભાઈ. કેમ નીતિથી નથી રહી શકતા આપણે? એવી આદત પડી ગઈ છે ને, બ્લડમાં આપણે આવી ગયું છે. હવે જે જૂના જે છે એ તો એવા ઓલા ઘડાઈ ગયા છે, એને તો કંઈ અસર થાય નહીં. ખાસ કરીને આ કથાના માધ્યમથી હું યુવા પેઢીને કહીશ કે ભાઈ આપ જાગૃત થાઓ. યે હમ વો કુછ ટેક્સ મેં ચુકાના પડે યા કહીં 50-500-1000 લાખ રૂપે કમ કમાએંગે ચલેગા, લેકિન નીતિ કા દ્રવ્ય આવે યે બહોત આવશ્યક હૈ વૈષ્ણવો.
એ પણ એક ફરજ છે ને રાષ્ટ્રમાં, તો એ પણ આપણું કર્તવ્ય છે. ખાલી વૈષ્ણવ એટલે ગળામાં કંઠી ને ઠાકોરજીની સેવાને હાથમાં પુસ્તક રાખીને વાંચન કરે એટલે વૈષ્ણવ થઈ ગયો? ના, વૈષ્ણવતા તમારા વિચારમાં આવવી જોઈએ, વૈષ્ણવતા તમારા વ્યવહારમાં આવવી જોઈએ, વૈષ્ણવતા તમે જે કાર્ય કરો એ કાર્ય કરતા પહેલા તમારા વૈષ્ણવતા આવવી જોઈએ, તો તમે વૈષ્ણવ છો. વિચારોમાં, વ્યવહારોમાં, કાર્યોમાં વો વૈષ્ણવતા નિખર કે આયે. આમ ચોરી કરીએ ને આમ પછી ઠાકોરજીની સેવા કરો, માળા કરો, શ્રી કૃષ્ણ શરણમ મમ, બોલો શું કરવાનું? એક બાજુ ખાડો આપણે ખોદીએ, બીજી બાજુ આપણે જ માટી નાખીએ, આ રમત ચાલે છે? જાગૃત હો મેરે ભાઈઓ, મેરે ખાસ કર હવે, કારણ કે જૂના તો એવા થઈ ગયા, કેટલું એ કહું તો કઈ અસર થશે નહીં, પણ આજની યુવા પેઢી ખૂબ જાગૃત થઈ છે સ્વચ્છતાને લઈને. પછી આ જે આ ટેક્સ ને આ જે બધી વસ્તુઓ છે, તો તમે એ મોટાઓના એના પગ એના પથ ઉપર નહીં ચાલતા, ઓછું આવશે ચાલશે, પણ ધીમે ધીમે આટલું પછી આ આપણા રાષ્ટ્રની શું હાલત થઈ રહી છે, વાત નાનકડી છે. સાવધાન રહો, કમાઓ તો નીતિ સે, યે આવશ્યક હૈ. એટલે લેવા જાઓ ને કઈ તો બિલ લઈ લેવાનું. પરીક્ષિતજી જેવા હે ધર્મનિષ્ઠ જ્ઞાની, એની બુદ્ધિ બગડી અને શિકાર કરવા માટે વનમાં ગયા અને ત્યાં તરસ લાગી. ઋષિના આશ્રમમાં પહોંચ્યા. હવે ઋષિ, શમિક ઋષિ એ તો ધ્યાનની મુદ્રામાં જલ માંગ્યું, પણ એકાગ્રતા હતી ધ્યાનમાં એટલે એ રાજાનું આગતા સ્વાગતા ન કરી શક્યા. હવે ઓલાને ક્રોધ આવ્યો કે આ હું આટલો મોટો ચક્રવર્તી રાજા સમ્રાટ આના આશ્રમમાં આવ્યો ને આ ઊભો નથી થતો, આ ઢોંગી છે, આડંબર કરે છે. આ કલયુગનો પ્રભાવ આ કેવો છે, જો રાગ અને દ્વેષ આ બે વસ્તુ એવી છે, રાગ અને દ્વેષ, કે જેના લીધે મનુષ્ય સમ્યક દર્શન નથી કરી શકતો. તમને કોઈનામાં રાગ છે, પ્રેમ છે, તો એના દુર્ગુણ તમને સદગુણ રૂપે દેખાશે, અને કોઈનામાં તમને દ્વેષ છે તો એના સદગુણ પણ તમને દુર્ગુણ દેખાય છે. જ્યાર સુધી આ રાગ અને દ્વેષ બે વસ્તુઓને હટાવીને આપણે દર્શન નહીં કરીએ, ત્યાર સુધી સમ્યક દર્શન નહીં થાય. આ રાજાની દ્રષ્ટિમાં દ્વેષ હતો એ કલયુગનું એક લક્ષણ છે, અને જેના લીધે જે ધ્યાનની મુદ્રામાં સમાધિમાં બેઠેલા છે એ પણ એને આડંબર દેખાઈ રહ્યું છે. અને ક્રોધમાં આવીને જે સર્પ એક ત્યાં મરેલો હતો એ તક્ષક એમના ગળામાં નાખી દીધો અને વ્યંગ કરતા ત્યાંથી એ તો નીકળી ગયા. જ્યારે આ સમાચાર એમના પુત્ર શૃંગીને ખબર પડી, સાંભળતા જ હાથમાં જલ લીધું, અને કે જે રાજાએ આ તક્ષક આ સર્પ મારા પિતાના ગળામાં નાખ્યો છે એ જ સર્પ આજથી સાતમા દિવસે એ રાજાને મારશે, એની મૃત્યુ થશે, સાતમા દિવસે મૃત્યુ થશે. એ શ્રાપ પરીક્ષિતજીને લાગ્યો. હવે જ્યારે આ શૃંગી આશ્રમમાં આવ્યો, ગળામાંથી ઓલું સર્પ જે હતો કાઢ્યો, પિતાને બધી વાત કરી, પિતાએ જ્યારે ચિંતન વિચારોમાં ગયા, ખબર પડી કે આવું કૃત્ય કેમ થયું. શૃંગી કહેવા લાગ્યો, પિતાજી મેં એને શ્રાપ આપી દીધો છે, એને દંડ મળશે. અને ત્યાં એ પિતાજી એને શમિક ઋષિએ ટોક્યો, અરે મૂર્ખ, આ તે શું કર્યું, જાણતા અજાણતા તને ખબર નથી એ રાજા એ તો બહુ ધર્મનિષ્ઠ છે, સત્ય જાણ્યા વગર તે રાજાને શ્રાપ આપી દીધો, હવે શ્રાપને પાછો ખેંચ. તો કે એ તો મારા હાથમાં નથી. તો કે જ્યારે તું શ્રાપને લઈ ન શકે તો આપવાનો અધિકાર પણ તને નથી. શમિક ઋષિને ક્રોધ આવ્યો અને એ બ્રાહ્મણોને શ્રાપ આપી દીધો કે આજ પછી શ્રાપ આપવાની શક્તિ બ્રાહ્મણોમાં નહીં રહે. પણ સાથે એક વરદાન પણ આપ્યું કે જ્યારે એ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ પ્રસન્ન થશે અને એની ધર્મનિષ્ઠા સાથે એના કરેલા તપ દ્વારા જ્યારે એ કોઈ જીવને આશીર્વાદ આપશે
તો એ આશીર્વાદનું ફળ અનંત ગુણા એ જીવને મળશે. ઋષિકુમાર કોઈ રાજાના મહેલમાં ગયા, સમાચાર આપ્યા, અને હવે એ સાંભળતા જ રાજાને પોતાની ભૂલ સમજાઈ. કારણ કે જેમ મુગટ કાઢ્યો ભૂલ સમજાઈને હવે પોતાના પુત્ર જન્મ જઈને રાજ્ય સોંપ્યું ને મહેલનો ત્યાગ કર્યો. શ્રી આચાર્યજી અહીંયા સુબોધનીજી અંતર્ગત ખૂબ સુંદર એક પ્રશ્ન ઉપાડ્યો કે આ રાજાને અપરાધ જે ક્ષણે કર્યો હતો દંડ પણ ત્યારે જ એને મળવો જોઈએ ને, 7 દિવસ કેમ આપ્યા? શ્રી મહાપ્રભુજી સમજાવે છે, આજ્ઞા કરે છે કે આ જે બધું કાર્ય થયું એ ભગવદ પ્રેરણા શક્તિના માધ્યમથી થયું છે. શ્રી આચાર્યજી સુબોધનીમાં કહે છે કે શ્રી શુકદેવજી મહારાજ તો પરમ વૈરાગી છે, અને જેની ગર્ભમાં મેં રક્ષા કરી હતી, જેને મારા દર્શન કર્યા હતા, તેની મૃત્યુ પણ સાધારણ ન હોવી જોઈએ, એને દિવ્ય સત્સંગ મળવો જોઈએ. એટલે કે શ્રાપ નિમિત્ત થયું, પણ વિચાર્યું કે જે દિવ્ય સત્સંગ જે શુકદેવજી દ્વારા મળશે એ શુકદેવજી તો પરમ વૈરાગી છે, અથ એમના દ્વારા કહેલી કથા જ્યાર સુધી પરીક્ષિતના અંદર પૂર્ણ વૈરાગ્ય નહીં હોય તો એ કથાને આત્મસાધ નહીં કરી શકે. એટલે 7 દિવસનો સમય એમને આપ્યો કે 7 દિવસમાં એ પોતાની પાત્રતા શુકદેવજીના સંગ દ્વારા સિદ્ધ કરી શકે, એ કથાને આત્મસાદ કરી શકે. એટલે ભગવદ ઈચ્છા શક્તિથી આ 7 દિવસ પરીક્ષિત રાજાને મળ્યા. હવે પરીક્ષિત રાજા મહેલનો ત્યાગ કરીને ગંગાજીના તટ પર આવ્યા, અને તટ પર આવીને પ્રાયોપવેશ વ્રત લીધું, અને ગંગાજીને પ્રાર્થના કરી કે હે ગંગે નદીનામ સાગર પતિ, નદીઓ કે પતિ સમુદ્ર હૈ, આપ ઉનસે પ્રાર્થના કર દે કે વે અપની પુત્રી લક્ષ્મી કો કહેકર ઉનકે પતિ વિષ્ણુ કો સૂચિત કરવા દે કે મેં યહાં પે ગંગા તટ પર બેઠા હુઆ હું. જબ ભગવાન કો પતા ચલા, જ્યારે પ્રભુને ખબર પડી કે આ પરીક્ષિત ગંગાજીના તટ પર આવીને બેઠો છે, ત્યારે ભગવાને શંકરજીને આજ્ઞા કરી કે જો આપનો ચેલો ગંગાજીના તટ પર છે, આપ પધારો, એને દર્શન આપો. કુર્મ પુરાણ મેં એસા વર્ણન હે કે શુકદેવજી મહારાજ શુકરૂપ તો હૈ હી, લેકિન પરમ વૈષ્ણવ શિવજી કે ભી સ્વરૂપ હૈ. દ્વૈપાયનાત શુકો જગ્યે સાક્ષાત એવમ શંકરઃ. ઓર કુર્મ પુરાણ કા યહી પ્રમાણ શ્રી વલ્લભાચાર્યજીને સ્વીકાર કરતે હુએ કે ભાગવત કથા કે વક્તા તો પરમ વૈષ્ણવ હોને કે કારણ શિવ હી હૈ, શુકદેવજી મેં શિવાંશ ભી હૈ, ઓર કિશોરીજી દ્વારા નિત્ય લીલા નિકુંજ પાલિત હરિગુણ ગાયક શુકાંશ ભી હૈ. જબ પરીક્ષિતજી મહારાજ गंगा जी के तट पर आकर बैठे, उनके साथ ही साथ बड़े बड़े ऋषि मुनि भी गंगा जी के तट पर आकर बैठे, अने हवे परीक्षित जी महाराज पूछी रहा छे कि बताओ हवे मारो उद्धार कई रीते थाय, मने श्राप लाग्यो छे, ऋषि नो ब्राह्मण नो श्राप लाग्यो छे, 7મા દિવસે मारी मृत्यु छे, आ श्राप थी हूँ कई रीते मुक्त थाउ, मारो जीवन मारो आत्म कल्याण कई रीते थाय. મોટા મોટા ઋષિ મુનિઓ વિચાર કરવા લાગ્યા, આટલા મોટા ઋષિનો બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો છે, અમને તો કોઈ માર્ગ દેખાતો નથી. મન મન પ્રભુને વિનંતી કરવા લાગ્યા, હે નાથ કોઈક તો માર્ગ હશે કે જેનાથી મારું આત્મકલ્યાણ થાય, હે પ્રભુ એવી કૃપા કરો. કારણ કે જ્યાર સુધી જીવ ઉપર ગુરુની કૃપા ન થાય એ જીવનું કલ્યાણ થતું નથી. હે નાથ 7 દિવસ તો મને સમય આપે આપી દીધો છે, પણ હવે સાથે સાથે કોઈક એવા સદગુરુ મને મળી જાય કે ગુરુના સાનિધ્યમાં એના આશ્રયમાં આવીને મારું આત્મ કલ્યાણ થાય, હું મારી જાતને એને સોંપી દઉં, હે પ્રભુ કૃપા કરો. કારણ કે ગુરુ વગર આવી બીજી કોણ કૃપા કરી શકે. ऐसी कौन करे, ऐसी कौन करे,
गुरु बिना ऐसी कौन करे, ऐसी कौन करे, गुरु बिना ऐसी कौन करे, ऐसी कौन करे, गुरु बिना ऐसी कौन करे, गुरु बिना ऐसी कौन करे, ऐसी कौन करे, ऐसी कौन करे, गुरु बिना ऐसी कौन करे, माला तिलक मनोहर बाना, मनोहर मनोहर बाना, ले सिर छत्र धरे, ले सिर छत्र धरे, गुरु बिना ऐसी कौन करे, गुरु गंगा जी के तट पर परीक्षित जी महाराज बैठे हुए, बड़े बड़े ऋषि मुनि बैठे हुए, और श्री परीक्षित जी मन ही मन गुरु का स्मरण करते हुए कि बस प्रभु ऐसी कृपा हो, ऐसे गुरु मिले, ऐसे उनके कृपा रूपी हाथ ले सिर छत्र धरे, कि जा रहे ना हाथ मारा मस्तक पर आवी जाए, हूँ निर्भीक न बनू, प्रभु एवी कृपा करो, एवा गुरु ना दर्शन मने करावी आप। सागर में बूढ़त राखे, भव सागर में बूढ़त राखे, भव सागर
ગમન નિરપ ગપદ ગુરુ બિનાસી કોન કરે હવ સાગર સાગર મે ઉડત રાખે સાગર મે ઉડત રાખે દીપક હાથ ધરે દીપક હાથ ધરે દીપક હાથ ધરે હાથ ધરે સુર શ્યામ ગુરુ એ સો સમય